બરાબર આ પાઠની શરૂઆત કરતા પહેલા આપણે જોઈએ કે ભાઈ જળ એટલે શું બરાબર તમારા માટે શબ્દ નવો નથી જળ શબ્દથી તમે પરિચિત છો જળને આપણે બીજા કયા નામથી ઓળખી છીએ પાણી આપણે સવારે ઉઠીએ ત્યારથી સાંજ સુધી ભાઈ આનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ સૌથી વધુમાં વધુ બરાબર ઘરની અંદર વપરાશમાં નાખવામાં ખોરાક બનાવવામાં ખેતીની અંદર બરાબર ઉદ્યોગ ધંધાની અંદર આ બધી જ જગ્યાએ એમ કહેવાય કે પાણીનો વધારેમાં વધારે આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર જળ એ જીવન છે હવે આ પાણી છે આપણે કઈ કઈ જગ્યાએથી મળે છે તો એ વસ્તુ પણ આપણે પ્રશ્ન થાય પાણી છે જમીનમાં ક્યાંથી આવે છે કુવા છે નદી છે સરોવર છે તળાવ છે ઝરણા છે બરાબર આ બધું જ પાણીને આવે છે ક્યાં તો એનો મુખ્ય સ્ત્રોત આપણે જોઈએ તો એ કયો છે તો ભાઈ વર્ષા અત્યારે વરસાદ શું ચાલે છે બરાબર તો અત્યારે આપણે વરસાદનો અનુભવ કરીએ છીએ વરસાદ વરસાદ આવે ને નદી નાળાની માટી જમીનના ભૂગર્ભની અંદર પણ ભાઈ પાણીનો સંગ્રહ થાય છે અને એ પાણીનો સંગ્રહ કરી ને આપણે આખું વર્ષ પાણીનો ઉપયોગ કરીએ છીએ લગભગ એમ કહી શકીએ કે જે અહીંયા પાઠની શરૂઆતમાં જ આપણે ચિત્ર ગળશીલનું છે સરનો અર્થ થાય છે તળાવ સર સર શબ્દ આવ્યો છે એનો અર્થ થાય છે તળાવ બરાબર સર એટલે કે ભાઈ તળાવ જેસલમેરના રાજા ગડસીએ લગભગ 650 કેટલા વર્ષ પહેલા 650 વર્ષ પહેલા એમ કહેવાય કે લોકોની મદદે તે બનાવ્યું હતું તળાવની આજુબાજુ પગથિયાવાળા બરાબર સણગારેલી પરસ મોટા ખંડ ઓરડાઓ અને બીજું ઘણું બધું છે લોકો અહીં તહેવાર ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમો નૃત્યના કાર્યક્રમોને માણવા આવતા ઘાટ પર આવેલા શાળાના બાળકો ભણવા આવતા તળાવ સૌનું એમ કહેવાય કે હતું સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા હતા અહીંયા પાઠની શરૂઆત એક વાર્તાથી થાય છે બરાબર એક એમ કહેવાય કે જેસલમેર રાજા છે એમને તળાવ બંધાવેલું એને ફરતે ઓરડા બરાબર અસંખ્ય બીજી ઇમારતો પગથિયાઓ એ બધું જ બનેલું હતું આ બધી જ વસ્તુઓ માણવા માટે લોકો આવતા અવારનવાર કોઈ કેવો સંગીતનો કાર્યક્રમ હોય બરાબર તમે વિચારો કે એ સમયની અંદર વરસાદના પાણીનો
આપણે જેસલમેર નું જોયું બરાબર, શેનું આપણે
આગળ જોયું જેસલમેરનું તળાવ જોયું એ જ રીતે એમ કહેવાય કે ભાઈ ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછા વરસાદ થાય છે આખા વર્ષમાં ગુજરાત રાજસ્થાન બરાબર આ વિસ્તારની અંદર જો એમ કહેવાય કે આવા તળાવ બનાવી દેવામાં આવે તો ભાઈ પીવાલાયક પાણીનો વધારે સંગ્રહ કરી શકીએ છીએ શું કામ કે ભાઈ અહીં નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી એમ છતાં ઘણા વિસ્તારના મોટા એમ કહેવાય કે ભાગમાં ગામડાઓમાં પાણીની અછત નથી લોકો જાણે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે પાણીનો સંગ્રહ કરવા પાણી તળાવ ટાંકા આ બધી જ વસ્તુ બનાવવામાં આવ્યા હતા પાણી દરેકની જરૂરિયાત છે પાણી સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ કામ વેપારી હોય મજૂર હોય કારીગર વર્ગ હોય ખેડૂત હોય મળીને કરવું જોઈએ નદી તળાવ પાણી જમીનમાં ઉતરી કુવા વાવ સુધી પહોંચે જેથી વિસ્તારની જમીન ફળદ્રુપ બને આ વિસ્તારમાં દરેક વરસાદના પાણીના સંગ્રહની પદ્ધતિ છે તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ પાના નંબર 53 ઉપર આપને આપેલું છે કહેવામાં આવે છે ભાવ કોને કહે છે એવો પ્રશ્ન આપણે
Thank you.
જોડેલી પાઇપ દ્વારા વરસાદના પાણીને નીચે લાવી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં એકઠું કરવામાં આવે છે. જમીન કેવી રીતે પાણી શોષે છે અને તે કુવામાં અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે, આવો આપણે પ્રશ્ન પૂછેલો છે પાઠ્યપુસ્તક પાના નંબર 53 ની અંદર. એ પણ જોઈશું. આ બધાએ લખી લેજો. જમીન પર પડેલું વરસાદનું
જમીન પર પડેલું વરસાદનું પાણી જમીનમાં શોષાય ઊંડે ઉતરે છે લખી શકશો. તો આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા